દર્શક મિત્રો, હું છું સોનલ ટોપીવાલા. અમૃતવાણી કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણા સ્ટુડિયોમાં બંસી મહારાજ, જે સપ્તશૃંગી મંદિર મહંત, જે સુરતના છે, આપને ખૂબ 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 અમે આવકારીએ છીએ અમારા સ્ટુડિયોમાં. મહારાજ, આપના વિશે અમારા દર્શક મિત્રોને પરિચય આપજો. હું સલાબટપા રેસવાર સપ્તશૃંગી માતાના મંદિરમાં, હું નર્મદા માતાનો પોતે દીકરો છું ને અહીંયા આ મંદિર સાચું છે. નર્મદા માતા તારા હૈયાત નથી. આપને ધર્મમાં જોડાવાનો વિચાર કઈ રીતે આવ્યો? એ મારે બચપનથી હું શિવ ભક્તિ કરતો. મારા માતા પિતા ભક્તિવાન બહુ હતા. પછી ધીરે ધીરે મને એના પાસે પ્રેમ લે લાગી ગઈ. હું તો નોકરી કરતો હતો. પછી મને એમ કે ભક્તિમય ભગવાન છે, તો આ પણ મને મળી ગયો તો હું તો ધન્ય કહેવો માતા પિતાના આશીર્વાદ. સપ્તશૃંગી માતા શું છે? સપ્તશૃંગી માતા એક સ્વરૂપના અનેક સ્વરૂપમાં બનાવે છે, અનેક રૂપ ધારણ કરે. આ મહિષાસુર મર્દની છે. જ્યારે મહિષાસુરે તપસ્યા કરી ત્યારે બ્રહ્માજીને આશીર્વાદ આપ્યા કે તને શું જોઈએ, મને અમર બનાવી દે. એટલે અમર બનાવી દીધો. તો એ તો અમર થઈ ગયો તો બધા દેવતાઓને યજ્ઞ તોરી રાખે, બધું કરી રાખે. એટલે દેવતાઓ વિચાર કરે કે અને આશીર્વાદ કોઈ આપ્યો? તો નારદજીએ કહ્યું કે બ્રહ્મા આપ્યો. ત્યાં જ મહિષાસુર જઈને બ્રહ્મા પાસે નાચવા કૂદવા લાગ્યો. ને એ બ્રહ્મા, હું અમર મારું મૃત્યુ ક્યારે? કે બ્રહ્માજી ગરમ થઈ ગયા કે આ તો તને કૌશિકા દેવી માં પાર્વતી મારશે. પછી માં સપ્તશૃંગી ની સુરતમાં સ્થાપના, મંદિરની સુરતના સ્થાપના કોણે કરી, કઈ રીતે થઈ અને કોને આ વિચાર આવ્યો? આ વિચાર છે નર્મદા મૈયાને આવ્યો. આ વિચાર એ વારંવાર મહારાષ્ટ્રના રહીને પછી ગુજરાતમાં પણ પરના પછી એમને વારંવાર ચૈત્રી પૂનમ આવે, કંઈ સારા સારા પ્રસંગ અત્યારમાં વારંવાર સપ્તશૃંગી જતા હતા. તો એકદમ ગામડું જ હતું, ઝુંપડપટ્ટી જેવું ગામ હતું. વારંવાર એ ગાલડામાં જતા હતા, નાની મોટી પેડલ જતા હતા. કંઈ પગટિયા એવું કંઈ હતું નહીં, પણ માતા જતા જતા ખૂબ એને પ્રસન્ન અને આશીર્વાદ એને મળી ગયા માતાજીને. જ્યારે માતાજી આવ્યા ત્યારથી અત્યારે મંદિરમાં શું ફેર પડી ગયો છે? અરે ઘણો ફેર, ઘણા ભક્તોના કામો થયા. આ નર્મદા માતા નવરાત્રી ચાર કરે છે, એક અષાઢ માસના, એક પોષ મહિનામાં, ચૈત્ર મહિનામાં મન માનતાના નવરાત્ર, અને અશ્વિન મહિનામાં આ ગુલાબીના નવ કુવારિકા જે અમારે સૌભાગ્યવાની જણાને કોઈ બિચારી કાંચ વાંજીની હોય તેને પુત્ર પ્રાપ્તિ આપે એ માં નર્મદાના આશીર્વાદથી આ પ્રસંગ ચાલી જ રહીને ચાલે છે. સપ્તશૃંગી માતાની એવી કોઈ કથા કે એવું કંઈ? કથા તો બેન બહુ મોટી છે, પણ એને કહેતા પાર આવે ને. એટલે મહિષાસુર મર્દની કહીને અડાહરાટ બનાવી દેવતા હોય ને, વસ્ત્ર શસ્ત્ર હથિયાર આપી દીધા ત્યારે મહિષાસુરને વધ થયા. પછી પુષ્પ વાડિકા થઈ ત્યારે માતા સ્થિર રહ્યા, પણ માનું શરીર જરા ઉગ્ર ધારણ હતું. તો માર્કંડે સ્તુતિ કરી કે આ દેવી સર્વપુટે શાંતિરૂપે ન થઈ છે, એટલે માની ડોકી જરા વાંકી છે. તો માર્કંડે ઋષિ કહે છે મેં ગારા ઓ સુંદર, એટલે માની ડોકી વાંકી છે. પછી એવું કંઈ છે જે અત્યારની પેઢીને માતા વિશેની જાણકારી ન હોય? બધાને જાણકારી. સુરત શહેરના તો માના મંદિરમાં એટલી ભીડભાડ જમાના, લોકોના ભક્તોના કામો બી એટલા થાય, ધંધો રોજી રોજગાર બધાને. મા ગરીબાઈ ટારવા માટે આવી. એના ઉપરાંત આ નર્મદા માતા જે ખરા ને, એ અન્નપૂર્ણા વ્રત બહુ માને, તારી પારે ને ઠારી આપે. એ અત્યાર સુધી એને ભોજન અને ભજન બહુ ગમતું હતું, તે પણ હવે મારી પાસે જોડાયો છે. તો હું અહીંયા બરો કરતો આવ્યો છું ને કરી રહ્યો છું. તા નર્મદા માતા એક ગરીબ ઘરની અંદર રહીને જીવન ગુજારતા હતા, પણ એમની દેવી પર શ્રદ્ધા ને ભક્તિ બહુ. ધીરે ધીરે માટે રોજ સવાર સાંજ પૂજા પાઠ કરી નીતિ નિયમ રાખે, તેમ કરતાં કરતાં થોડું વર્ષ વિસ્તાર મોટો થવા માંડ્યો. મોટો થતાં થતાં માતાજી સપ્તશૃંગી તો જતા જતા, પણ એમની ઉંમર અનુસારે એમને તાપરે યજ્ઞ આ બધા બહુ કર્યા, સંસ્થાઓ બધા એમને આશીર્વાદ આપ્યા, એમને માનતા બહુ હતા. એમને સભા મંડપતા ઉપર બનાવી ને એને ખૂબ આ બધી ધર્મશાળામાં દોડ ધમાલ કરી, બધું સારું વિસ્કાયું. ત્યાર પછી એમની ઉંમર થઈ ગઈ ને, તો એમનાથી નીચ રટે તો માતાજીના સરમુખ એમને વાત કે એ દેવી, તારી પર ઘણી શક્તિ છે, હવે મારાથી અવાશે ને, તું સુરત જ ચલની માં. તો બસ તે માં અહીંયા આવી ગઈ ને ટીડા ના આવે, એક પગ સલાબટપરામાં છે ને એક પગ નાંદુરી ઘર પર છે. ત્યારથી માં બિરાજમાન થયા ને ઘણી ભીડભાડ જામે છે માતાજીના મંદિરમાં. નવરાત્રી વખતે મંદિરમાં કેવો માહોલ હોય? અરે એટલો આનંદ માહોલ કે એકમથી પૂનમ સુધી એવું ચાલે કે નવલી નવરાત્ર પૂરા થાય ને દસમે દશેરાના દિવસે સુહાસની પૂજન થાય છે. જે પૂજન એટલું ભવ્ય મોટા પાયા પડે કે પૂછો નહીં. જે બહેનો ઘરની પરિવારમાં તરાળ હોય,
પુત્ર પ્રાપ્તિનું એને પુત્ર પ્રાપ્તિ બી મળે, અન્નો ભંડાર બી થાય ને સુખ શાંતિ મળે, ને વેપારમાં તરીકી ઘણી થાય છે આ નવરાત્રિ પૂજનમાં. આપણે અમારી દિવ્યાંગ ભવનની મુલાકાત લીધી અને પદ્મશ્રી કનુભાઈ ટેલર સરની મુલાકાત લીધી, તો આપ એમના વિશે શું કહેશો? આ કનુભાઈ ટેલરને તો મેં જ્યારે પેપરમાં જરા હાથમાં પકડું ત્યારે મને કે આ વ્યક્તિ મારા ટાઈપ છે, કેટલી સેવા આપે આટલા બચ્ચાઓને નાના નાના લઈને આ સંસ્થા ત્યાં ખાઉટની અડધી જ ભાખડી, પણ આટલી મોટી ઝુંબેશ જવાબદારી લાવ મને મુલાકાત કરવા દે. તો મેં જોયું તેમને કે બાપજી તમે એક કામ કરો, અમારા છોકરાઓને પહેલાં આશીર્વાદ આપો. આશીર્વાદ આપતા તો હું તો આ મારાથી ખૂબ રરાઈ ગયો બચ્ચાઓને જોઈને, કવિ કયા કર્મથી આ લોકો આવી ગૂંઠાયેલા છે. પછી મેં કનુભાઈ ટેલરને જરા વાત કરી કે સાહેબ યાદ એવી સર્વભૂટે શક્તિ મારા મંદિરે બિરાજમાન નહીં કરો કે કોને ના પડ્યું, એ તો જગતજની તો મળવા તૈયાર જ છે. પછી અમારા બાળકો વિશે શું કહેશો? બાળકો તો મને જેવું મુલાકાત લેવા જાઓ છે ને, નમસ્તે જય માતાજી, અમે ક્યારે દર્શન કરવા, ત્યારે 400 છોકરા આવે, એમને હું આરતી પૂજા કરાવ ને એમને માતાજીની હું પ્રાર્થના કરું કે યાદ એવી સર્વભૂટે શક્તિ, યાદ એવી સર્વબુદ્ધિ, ને યાદ એવી સર્વભૂટે છાયા, ને યાદ એવી સર્વભૂટે શ્રદ્ધા, આ લઈને છોકરાઓ આવ્યા છે. એ લોકો કોઈ હોળી કે દિવાળી કે ઉત્તરાયણ કે કઈ વસ્તુ એ લોકો કા જોઈ શકે, કેવી રીતના દોડી શકે, કા ફટાકડા પૂર્વક કા હોળીની ગુલાલ રમવા જવાનું, કા પતંગ ઉડાવવા, એની પરિસ્થિતિ જો બચ્ચાઓની. એટલે મને એ દયા કરુણા આવી તો આ બચ્ચાઓ પરથી જ મને બહુ પ્રેમ વધી ગયો. ત્યાંથી અમારો એટલો સંબંધ જોડાયો કે હું અહીંયા દોરી દોરીને દર માગસર મહિને આવું છું, આ કાર્યનો જો મટવું થાઉં છું. આપ દિવ્યાંગ ન્યૂઝ ચેનલના માધ્યમથી લોકોને શું સંદેશો આપવા માંગો છો? બસ આ કહું છું કે આજે કર્મથી ગૂંઠાઈ લાવવાની માના દર્શનથી જરા કે લોકોનું કર્મ દૂર થાય ને કે તંદુરસ્તી આવે તો સારી. એ લોકો મા બાપ બી વિચાર કરે કે નહીં આ સ્કૂલમાં જવા પછી છોકરા સારા બુદ્ધિ જ્ઞાનવાન બન્યા. થેન્ક યુ સો મચ મહારાજ અમારા દિવ્યાંગ ન્યૂઝ ચેનલના દર્શકો સાથે વાત કરવા માટે.